हेलो नमस्ते बाळ मित्रों, केम छे बधाईने? मजा में ने? आज आपणे शुं करवानुं छे? गणित ग्यमतने स्वाध्यायપુત બરાબર. એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? કાલો કાઢવાનો બધાય છે. એટલે આપણે કાલે ક્યાં સુધી કર્યું હતું? તો કે સૌથી છેલ્લે આપણે ચોથા નંબરનું ચેપ્ટર છે, પેજ નંબર 19, એમાં આપણે શરૂઆત કરી હતી. 19 નંબરનું પેજ છે એ આપણે પૂરું કર્યું હતું. હવે એના પછીનું ખોલો, પેજ નંબર 20. બધાએ કાઢો હાલો, પેજ નંબર 20 કાઢી લીધું બધાએ. સરસ. એમાં તમને શું કહે છે જુઓ, સૌથી ઉપર તમને સૂચના આપી છે, માગ્યા મુજબ જવાબ લખો. એટલે તમને જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રમાણે આપણે જવાબ લખવાના છે. એમાં સૌથી પહેલા તમને પૂછ્યું છે, શું પૂછ્યું છે? તો કે ભાનું જંગલમાંથી લાકડાઓ ભેગી કરે છે, તેને બજારમાં વેચે છે. ભાનું છે એ જંગલમાંથી શું કરે છે? લાકડીઓ ભેગી કરે છે. અને પછી શું કરે છે? તો કે એને જંગલમાંથી લઈ અને બજારમાં વેચવા માટે જાય છે. અહીંયા તમે ચિત્ર જોઈ જ શકો છો, બરાબર. એમાંથી તમને સૌથી પહેલી ખાલી જગ્યા પૂછી છે, ત્રણ ભારીમાં ખાલી જગ્યા લાકડીઓ છે. અહીંયા તમને લાકડીઓની ત્રણ ભારી આપી છે. એ ત્રણેય ભારીમાં ટોટલ કેટલી લાકડીઓ છે એ આપણે અહીંયા લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં એક ભારીમાં ગણીએ કે કેટલી લાકડી છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે એક ભારીમાં ટોટલ કેટલી લાકડીઓ છે? તો કે એકડે મીંડે 10. તો 1 માં 10 છે, તો હું અહીંયા લખું છું 1 માં 10. પછી આ બીજી ભારીમાં પણ કેટલી હોય? તો કે 10. અને ત્રીજી ભારીમાં પણ કેટલી હોય? તો કે 10. હવે આપણે શું કરવાનું છે? 10 ની ગણતરી. 10 વત્તા 10 એટલે 20, અને 20 વત્તા 10 એટલે 30. તો આ ત્રણેય ભારીઓમાં ભેગી થઈ ને કેટલી લાકડીઓ છે આપણે ગણી, કેટલી થઈ? તગડે મીંડે 30. તો અહીંયા ખાલી જગ્યામાં લખો, તગડે મીંડે 30 લખ્યું બધાએ. સરસ, વેરી ગુડ. હવે એનાથી નીચે જુઓ, બીજી ખાલી જગ્યામાં તમને શું પૂછ્યું છે? તો કે હવે આ કુલ કેટલી લાકડીઓ છે? એટલે અહીંયા ટોટલ બધી થઈને કેટલી લાકડીઓ છે? બધી થઈને ખાલી જગ્યા લાકડીઓ છે. એટલે આ ચિત્રમાં આપણે જોવાનું છે કે ટોટલ કેટલી લાકડીઓ છે. તો અહીંયા તમે જોશો તો કે ત્રણ તો ભારી છે, ત્રણ ભારી અહીંયા ઉપર હતી, એમાં આપણે કેટલી થઈ હતી લાકડીઓ? 30 લાકડીઓ. એટલે ત્રણ ભારીમાં થઈને ટોટલ કેટલી થઈ? તો કે 30. એટલે અહીંયા હું નીચે લખું છું 30. હવે અહીંયા છૂટી છૂટી ઘણી બધી લાકડીઓ પડી છે, એ લાકડીઓ કેટલી છે એ આપણે ગણવાની. તો ગણો હાલો, કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ ટોટલ કેટલી લાકડીઓ થઈ છૂટી? તો કે 9. એટલે અહીંયા કરવાના 9, બરાબર. 0 વત્તા 9 એટલે 9 ના 9, અને 3 ની નીચે કાંઈ નથી એટલે 3 ના 3 એમને. એટલે આપણો જવાબ શું આવ્યો? તગડે 9 કેટલા થશે? કેટલા? 39. એટલે અહીંયા આપણી પાસે કુલ કેટલી લાકડીઓ છે? તો કે તગડે 9 39, બરાબર. તો ખાલી જગ્યામાં લખો હાલો બધાય, તગડે 9 39 લખ્યું બધાએ. શું લખ્યું? તગડે 9 39, બરાબર. આટલું થઈ ગયું બધાયને. સરસ. હવે એનાથી નીચે ત્રીજા નંબરની ખાલી જગ્યા છે, એમાં તમને શું કહે છે? તો કે 4 ભારીમાં ખાલી જગ્યા લાકડીઓ થાય. હવે આપણને ખબર જ છે 1 ભારીમાં કેટલી લાકડી છે? તો કે 10. તો અહીંયા બધી ભારીની બાજુમાં લખી નાખો હાલો પહેલાં બધાએ. 10 10, પહેલી ભારીની સામે 10, બીજીમાંય 10, પછી આ ત્રીજીમાંય 10, અને આ ચોથીમાં પણ 10. હવે આપણે શું કરવાનું? સીધું 10 10ની ગણતરી. 10 વત્તા 10 એટલે 20, 20 વત્તા 10 એટલે 30, અને 30 વત્તા 10 એટલે 40.
तो अहीं तमने चार भारी आपी छे। ई चारे चार भारी में भेगी थई ने केटली लाकड़ीओ छे आपणी पासे, तो के 40 लाकड़ी। बराबर, तो अहीं खाली जग्या में शू आवशे? चोगड़े मींडे 40। तो लखो अहीं बधाय हालो, चोगड़े मींडे 40। बराबर थई गयुं आटलू बधाने? त्रणे त्रण खाली जग्या आपणे करी, बधाने समझाई गई? सरस। હવે એનાથી નીચે તમને હજી કંઈક આપ્યું છે, શું આપ્યું છે? તો જુઓ, સૌથી પહેલાં ઉપર સૂચના આપી છે, માલતીના ઘરે લગ્ન છે। માલતી છે એના ઘરે શું છે? તો કે લગ્ન છે। તે ફૂલોના હાર બનાવી રહી છે। માલતીના ઘરે લગ્ન છે એટલે શું કરે છે? તો કે ફૂલોના હાર બનાવે છે। બરાબર, હવે એમાંથી તમને પ્રશ્ન પૂછ્યા છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે એક હારમાં કેટલા ફૂલ છે। એને જુઓ, અહીંયા તમને એક હાર બનાવીને સૌથી પહેલાં બતાવ્યું છે, તો આ એક હાર છે એમાં ટોટલ કેટલા ફૂલ છે એ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે। તો આપણે ગણવા પડે કે કેટલા ફૂલ છે એમાં, તો હાલો ગણો બધાય, એક ઘડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને એગડે મીંડે 10, એટલે એક હારમાં કુલ કેટલા ફૂલ છે? તો કેટલા આવશે? એગડે મીંડે 10। તો અહીંયા સૌથી પહેલી ખાલી જગ્યા છે એમાં લખો બધાય, એગડે મીંડે 10। બરાબર થઈ ગયું આટલું? શું છે 10? કેવી રીતે આપણો જવાબ આવ્યો? તો કે સૌથી પહેલાં માલતી એક હાર બનાવે છે, એ એક હારમાં કેટલા ફૂલ રાખે છે? તો કે એકડે મીંડે 10 ફૂલ। બરાબર, આટલું થઈ ગયું બધાને? સરસ, હવે એના પછી જુઓ બીજી ખાલી જગ્યા, એમાં તમને શું કહે છે? તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય, એટલે એક હારમાં 10 ફૂલ છે। તો અહીંયા તમને બીજા ઘણા બધા હાર આપ્યા છે, એ બધાય થઈને કેટલા ફૂલ થાય એ આપણે ગણવાનું છે। તો તમને ખબર જ છે એક હારમાં કેટલા ફૂલ છે? તો કે 10 ફૂલ છે। તો અહીંયા એવા તમને કેટલા હાર આપેલા છે? 1 2 3 4 5 ને 6, ટોટલ કેટલા હાર છે? તો કે 6 હાર છે। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? બધા હારમાં આપણે 10 10 લખી નાખવાનું, પછી આપણે ડાયરેક્ટ 10 10ની ગણતરી કરવાની રહી। તો સૌથી પહેલાં અંદર લખો, એકડે મીંડે 10, બધા હાર છે એ બધા હારની અંદર લખી નાખો, એકડે મીંડે 10। બરાબર લખાઈ ગયું બધાને? બધા હારની અંદર એકડે મીંડે 10। હવે આપણે શું કરવાનું છે? 10 10ની ગણતરી। તો કરો હાલો, 10 વત્તા 10 20 20 વત્તા 10 એટલે 30 30 વત્તા 10 એટલે 40 40 વત્તા 10 એટલે 50 50 વત્તા 10 એટલે 60। તો અહીંયા ટોટલ કુલ બધાય હાર મળીને કેટલા ફૂલ થાય છે? તો કે છગડે મીંડે 60। બરાબર, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો જ છે, તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય, એટલે એક હારમાં 10 ફૂલ છે, તો આપણે 6 હારના ભેગા થઈને કેટલા ફૂલ થયા? તો કે છગડે મીંડે 60, એટલે અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે? છગડે મીંડે 60। તો લખો અહીંયા ખાલી જગ્યામાં, છગડે મીંડે 60, બધા મળીને કેટલા ફૂલ થયા? તો કે 60 ફૂલ। બરાબર, આટલું સમજાઈ ગયું બધાને? સરસ, હવે એના પછીની ત્રીજી ખાલી જગ્યા જુઓ, એમાં તમને શું કહે છે? તો કે આ બધા કેટલા ફૂલ છે? અહીંયા તમને ચિત્ર આપ્યું છે, એ બધા મળીને કેટલા ફૂલ છે? બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે, એટલે હવે આપણે શું કરવાનું છે? બધા મળીને ટોટલ કેટલા ફૂલ થાય છે એ આપણે ગણવાનું છે। તો સૌથી પહેલાં તો કેટલા હાર છે એ આપણે ગણવાનું, તો ગણો હાલો કેટલા હાર છે? 1 2 3 4 5 6 7 8, ટોટલ આપણી પાસે કેટલા હાર છે? તો કે 8 હાર। એ બધામાં આપણે શું કરવાનું? અંદર અહીંયા ઉપર આપણે શું કર્યું હતું? બધા હારની અંદર શું લખ્યું હતું? તો કે એકડે મીંડે 10, એવી રીતે આ બધા હારની અંદર પણ લખો હાલો, શું લખશો? એકડે મીંડે 10, બધામાં લખતા જાઓ હાલો, 10 10।
બધાએ લખવાનું છે, બરાબર? પેન્સિલથી લખજો બધાએ, બોલ પેનથી કોઈ લીટોળિયા કરશે નહીં, બરાબર? લખાઈ ગયું બધાને 10 10. હવે આપણે શું કરવાનું છે? 10 10ની ગણતરી. તો કરો હાલો બધાએ. 10 10 વત્તા 10 એટલે 20, 20 વત્તા 10 એટલે 30, 30 વત્તા 10 એટલે 40, 40 વત્તા 10 એટલે 50, 50 વત્તા 10 એટલે 60, 60 વત્તા 10 એટલે 70, 70 વત્તા 10 એટલે 80. તો અહીંયા આપણે ટોટલ ફૂલ છે એ કેટલા થયા 8 હારમાં? તો કે 80 ફૂલ. તો અહીંયા લખી નાખો 80. હવે એમાં કેટલા આપણે પ્લસ કરવાના છે, કેવી રીતે? તો કે અહીંયા નીચે તમને ફૂલ અલગ અલગ છૂટા આપ્યા છે, એ આપણે ગણવા પડે કે કેટલા છે, બરાબર? તો ગણો હાલો, એ કેટલા ફૂલ છે? તો કે 1 2 3 4 5 6 7 એટલે કેટલા ફૂલ થયા? એ 7, બરાબર? તો અહીંયા બધા આપણે કેટલા કરવાના? 7. હવે આ સરવાળો છે એ તમારે બધાએ જાતે કરવાનું છે. કરો હાલો બધાએ. લખાઈ ગયું બધાએ, થઈ ગયો બધાને સરવાળો. કેટલો થયો? 0 વત્તા 7 એટલે 7, અને 8 ના 8 એટલે ટોટલ આપણો જવાબ કેટલો થયો? તો કે 88, બરાબર? કેટલો થયો આપણો? 8 ડે 7 ડે 87, બરાબર? એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે? 8 ડે 7 ડે, બરાબર? આટલું થઈ ગયું બધાને, લખાઈ ગયું. સરસ, વેરી ગુડ. હવે છે એ આપણે આના પછીનું પેજ છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા આપણે શું કરવાનું છે? તો કે પેન્સિલની ગણતરી કરવાની છે, બરાબર? પણ એ આપણે ક્યારે કરીશું? હવે જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે કરીશું, બરાબર? આજ માટે આટલું જ. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.